એક એવી સ્કૂલ જ્યાં ગુરુ મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્કૂલનું નામ છે ભાટવર પ્રાથમિક શાળા અને આ શાળાના આચાર્ય ગુરુની મર્યાદામાં આચાર્યની ખુરશીમાં નથી બેસતા, કારણ કે આચાર્યના ગુરુ પણ તે જ શાળામાં ફરજ બજાવતા હોય ગુરુનું સન્માન જાળવે છે. માતા પિતા અને ગુરુ તેમજ વડીલોનું સન્માન જાળવવું એ ભારત દેશની સંસ્કૃતિ રહી છે. પહેલા ગુરુને શિષ્ય દ્વારા ગુરુદક્ષિણા પણ આપવામાં આવતી હતી, પરંતુ સમય જતાં વ્યસન અને ફેશનમાં યુવા વર્ગ પોતાની સંસ્કૃતિ અને મર્યાદાઓ ભૂલી રહ્યા છે, જેનું મુખ્ય કારણ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. તો કેટલીક જગ્યાએ આજે પણ આપણી સંસ્કૃતિ જીવિત છે અને તેના દર્શન થાય છે, જેમાં પિતા પુત્ર સાથેનો સંબંધ હોય કે ગુરુ શિષ્યનો. તેનું ઉત્તમ ઉદાહરણ વાવ તાલુકાના ભાટવર ગામની પ્રાથમિક શાળામાં જોવા મળે છે. આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ દવે પોતાની શાળામાં પોતાની આચાર્યની ખુરશીમાં બેસતા નથી, તેમજ તેની બાજુમાં બીજી સાદી ખુરશી રાખી પોતાનું વહીવટી કાર્ય કરે છે. તે પાછળનું કારણ એ છે કે તેમના જન્મ સમયથી કરીને તેમનો અભ્યાસ પૂર્ણ થયો, તેમજ તે આ શાળામાં નોકરીએ લાગ્યા ત્યારથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમના ગુરુ પ્રજાપતિ સામતાભાઈ માવજીભાઈ એ જ શાળામાં ફરજ બજાવે છે, જેથી ગુરુની સામે આચાર્યની ખુરશીમાં પણ બેસતા નથી અને પોતાની ફરજ નિભાવે છે. આ બાબતે તેમના ગુરુએ જણાવ્યું હતું કે મુકેશભાઈનો જન્મ થયો ત્યારથી હું આ શાળામાં ફરજ બજાવું છું, તેમજ તે મારા આદર્શ વિદ્યાર્થી હતા. તે મને પોતાની ખુરશીમાં બેસવાનું કહે છે, પરંતુ તે મારા વિદ્યાર્થી ભૂતકાળમાં હતા, અત્યારે તે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને હું શિક્ષક તરીકે, તેથી હું પણ તે ખુરશીમાં નથી બેસતો. જ્યારે તેમના શિષ્ય અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈએ જણાવ્યું કે મારો અભ્યાસ આ શાળામાં થયો છે, તેમજ અત્યારે હું આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું, જ્યાં મારા ગુરુ પ્રજાપતિ સામતાભાઈ પણ આ શાળામાં 3-3 પેઢી વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે, જે મારા આદર્શ ગુરુ છે, જેથી હું તેમની સામે ઊંચી ખુરશીમાં બેસતો નથી. જ્યાં મારા ગુરુ પ્રજાપતિ સામતાભાઈ પણ આ શાળામાં 3-3 પેઢી વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે, જે મારા આદર્શ ગુરુ છે, જેથી હું તેમની સામે ઊંચી ખુરશીમાં બેસતો નથી. તેઓને ખુરશીમાં બેસવાની વિનંતી કરું છું, પરંતુ તે કહે છે કે આ શાળામાં આચાર્ય તમે છો, તેથી હું શિક્ષક તરીકે આચાર્યની ખુરશીમાં બેસી ન શકું, તેથી હું આચાર્યની ખુરશીમાં બેઠા વગર વહીવટ કરું છું. વિશેષ કારણ તો કહેવાય છે કે વિદ્યા વિનયની શોભે, વિદ્યા વિનયથી શોભે છે. હું 3-1-2018 આ શાળામાં એકતા તરીકે આચાર્ય તરીકે લાગ્યો, એની પૂર્વે 2010 શિક્ષક તરીકે લાગ્યો. પણ મારા માટે મહત્ત્વની બાબત એ છે કે આ ગામ મારું વતન છે અને આ શાળા એ મારી માતૃશાળા છે. આ શાળામાં હું 1994-2001 સુધી વિદ્યાર્થી જીવન તરીકે આ શાળામાં મેં વિદ્યાભ્યાસ કર્યો. આ શાળામાં મારા ગુરુ તરીકે અને મારી સાથે મારા સ્ટાફમાં જે એવા પ્રજાપતિ સામતાભાઈ માવજીભાઈ, જેમના જોડે મેં અભ્યાસ કર્યો, એ મારા ગુરુ કે જેઓ પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ, જેમના કહી શકાય કે શબ્દોમાં એમનો વખાણ કરવા શક્ય નથી, આવા ગુરુ જો હાજર હોય, એમની જોડે મારે કામ કરવાનો લાભો મળ્યો હોય અને એમની હાજરીમાં એમની સામે જો હું આચાર્યની ખુરશી ઉપર બેસું તો મારા માટે વિદ્યા વિનયની શોભે એ હું બાળકો આગળ ન કહી શકું. કહેવાય છે કે કર્મનો ધ્વનિ છે શબ્દોના ધ્વનિ કરતો ઊંચો છે. મોટી મોટી વાતો કરવાથી કે મોટો રોગ જમાવાથી આપણે મોટા નથી થઈ જવાનું. આપણે બાળકોને એ શીખવાનું છે કર્મ મહત્ત્વનું છે, વિનય મહત્ત્વનો છે. વિનય હશે તો વિદ્યા આપોઆપ આવશે અને બાળકોમાં વધારેમાં વધારે વિનય થકી વિદ્યા પ્રાપ્ત થાય, સંસ્કારો બાળકો મેળવે, એ જ અમારા સમગ્ર સ્ટાફનો હેતુ છે. સતત અમારા ગુરુજી સામતાભાઈ પ્રજાપતિ સાહેબ વહીવટમાં અમને માર્ગદર્શન કરતા રહે છે. હું નથી બેસતો એટલું જ નથી, સામે પક્ષે સાહેબશ્રી પણ નથી બેસતા, કારણ કે એમને એમના વર્ગોમાં જવાનું હોય તો વિદ્યાર્થીઓ સાથે સતત વ્યસ્ત હોય છે, એમને ભણાવવામાં વ્યસ્ત હોય છે અને બાકીનો સમય વધે એમાં અમને વહીવટમાં મદદ કરે છે. માત્ર ખુરશી પર બેસવાથી વહીવટ થાય એવું ક્યારેય શક્ય નથી, અને લગભગ અત્યારના સમય પ્રમાણે જો આપણે કામ કરવું જ છે તો ખુરશીમાં બેસવાની જરૂર પણ નથી. તો મારા ગુરુ શિષ્યનો સંબંધ, એમના પ્રત્યેનો આદર એ કાયમ ટકી રહે અને બાળકોમાં પણ આના થકી પ્રેરણા મળે, આના માટે હું આ જે ગુરુની જે ગાદી કહેવાય એટલે કે આચાર્ય તરીકેની જે જગ્યા છે હું મારા સાહેબશ્રીને શોભાવવા માટે કહું છું અને હું નથી બેસતો. પોતે મારા વિદ્યાર્થી હતા, એમની પાસે મારી પાસે બધી 5-8 સુધી ભણેલા હતા સ્થળો અને પહેલાં ધનો પણ અમે દાખલે નીકળેલા હતા અને મારી દાખલા તારીખ અમે 2085 એમના પછી પોતાનો જન્મ થયો, એના પછી અમે શાળામાં દાખલ થયેલા. પછી અભ્યાસ પોતાનો 1-5 સુધી અને 6-8 એ પણ આ શાળામાં પૂરો થયો 7 સુધી. તો એમણે કીધું હું તમારી પાસે ભણેલો છું તો હું કઈ દીધી છે, મેં કીધું
તમારો અધિકાર છે તમારે માનવી તમારી શક્તિને આધાર તમને તમે શું કહેશો સાહેબ આની અંદર એમને નથી બેસતા એના વિશે આપ શું કહેવા માંગો છો કે પ્રકાર ગુરુ પ્રત્યેની પોતાની કે આદર ભાવ છે મારા ગુરુજી કે તમે ગુરુજીને એમાં કે ભલે તમે કે બેસી નહીં એટલે અને અહીંયા મારું ઘર બાજુમાં જ છે એટલે હું દરજી સિલાઈ કરું છું અને અહીં શાળામાં ઘણી વખત મારે અવારનવાર આવવાનું પણ થાય છે અને અહીંયા સાહેબને ઓફિસમાં પણ ઘણી વખત હું આવતા હોઉં પણ સાહેબ ઘણી વખત ખુરશી ઉપર નથી બેસતા એનું કારણ એ જ વાત છે કે સાહેબ આ સ્કૂલનું મીડિયા છે એટલે સાહેબને જે સમતાભાઈ સાહેબ છે ને એમના ગુરુ છે એટલે પોતે હાલ બધો છે આચાર્ય પોતે પણ છતાં પણ પોતે ખુરશીમાં નથી બેસતા એનું કારણ એ છે કે ગુરુની મર્યાદા હાલે એટલા માટે ખુરશીમાં નથી બેસતા અને સતત સતત પોતે પોતાના કર્મ રચ્યા પચ્યા રહે છે અત્યારે કોરોના કાળની અંદર પણ એટલી સતત મહેનત કરી છે ને કે વાત નથી છે માતા જયસિંહ છે હું આઠમું ધોરણ ભણું છું મારા આચાર્ય સર મુકેશ સર આ ખુરશી પર બેસતા નથી કારણ કે તેઓ પણ આ શાળામાં ભણેલા છે તેમના ગુરુ શામતા સાહેબ છે અને હું પણ આગળ ભણીને તેમના પાસેથી સંસ્કારો